મહાનગર મુંબઈ. સવાર સાંજ દોડતી લોકલ, ટ્રાફિક જામમાં અટવાતા વાહનો, ખદબદતી ઝૂંપડપટ્ટીઓ અને કશુંક પામવા દોડી રહેલું માનવ મહેરામણ. આ રોજિંદી ઘટમાળ વચ્ચે જીવન જાણે યંત્રવત બની ગયું છે, અને આ જ યંત્રવત જીવનની વચ્ચે યુવા વાર્તાકાર બાદલ પંચાલને દેખાય છે જિંદગીની વ્યથાઓ, પીડાઓ, સપના અને આંસુઓ. આ તમામ ભાવોને પોતાની કલમમાં સમેટી અને ટૂંકી વાર્તાનું સ્વરૂપ આપી રજૂ કરે છે પોતાનો પ્રથમ વાર્તા સંગ્રહ છાપરા પર પાંખો. આ વાર્તાઓમાં ક્યાંક પોતાની માને ગુમાવી એકલી પડેલી મંજુ ખૌફનાક જિંદગીથી ભાગી છૂટવા પાંખો વીંજે છે, તો ક્યાંક નોકરી ગુમાવી ચૂકેલો મંદાર ઘરે રહેવાને બદલે લોકલ ટ્રેનમાં આશાનું ટિફિન લઈ સફર કરતો રહે છે. રોજિંદા આવાજો વચ્ચે ઘેરાયેલી યંત્રવત જીવન જીવતી એક ગૃહિણી ઘોઘવતા દરિયા કિનારે જઈ રાહતનો શ્વાસ ભરે છે. ડાયાલિસિસ બેડ પરથી પોતાના મૃત્યુની રાહ જોતા સવિતાબેન પોતાની દીકરીને પરણાવવાનો અભરખો મરવા નથી દેતા. આ વાર્તાઓમાં લેખકની કલ્પના શક્તિ અને અવલોકન શક્તિના સમન્વયથી પ્રગટે છે દ્રશ્યો અને અવાજોની એક અનોખી દુનિયા, જે લેખકની આગવી શૈલી તરફ ઇશારો કરે છે. શહેરી જીવનની સમસ્યાઓમાં સપડાયેલ, છતાં જીવવાની આશાને અમર રાખી જિંદગી સાથે ગરોબો કેળવતા પાત્રો દરેક વાર્તાને ચોટદાર બનાવે છે. છાપરા પર પાંખો નેશનવાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in, ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.